મહીસાગર જિલ્લાના લુણાવાડા સિવિલ હોસ્પિટલનો અણધણ વહીવટ। 13 વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા છે। કોરોનાના કપરા કાળમાં પોઝિટિવ આવેલા દર્દીઓને ઓક્સિજનની ખૂબ જ તાતી જરૂરિયાત પડતી હોય છે, છતાં પણ લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટરના અભાવે ઓક્સિજન પૂરો પાડવામાં આવતો ન હોવાનો ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે। राज्य सरकार द्वारा लुणावाड़ा खाते सिविल हॉस्पिटल में 13 જેટલા वेन्टिलेटर मशीनों આપવામાં આવ્યા છે, છતાં પણ આજે એ 13 वेन्टिलेटर मशीनों धूड़ खाईने पड़ी रहा है। इंस्टॉल करेला અને टेक्निकल કામગીરીના અભાવે वेन्टिलेटर દર્દીઓને મળતા નથી અને દર્દીઓને આગળ બરોડા અમદાવાદમાં રિફર કરવામાં આવી રહ્યા છે તેવું જણાવવામાં આવે છે। કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓના સગાઓનું કહેવું છે કે ગમે તેટલી વિનંતી કરવા છતાં પણ અહીંયા અમારા કોરોના પોઝિટિવ આવેલા બીમાર દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળતી નથી અને અમારા દર્દીઓને વડોદરાથી અમદાવાદ રિફર કરવા માટે જણાવવામાં આવે છે। ત્યારે કોરોનાના આવા કપરા કાળમાં ઓક્સિજન ઇન્સ્ટોલેશન કરેલ હોવા છતાં પણ કેમ ઓક્સિજનની સુવિધા મળતી નથી, એના પાછળ કયું કારણ જવાબદાર છે તે તપાસ થવી જ જોઈએ તેમ લોકો જણાવી રહ્યા છે। એક તરફ સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોરોના વાયરસની મહામારીએ ભરોડો લીધો છે। મૃત્યુદરમાં અને સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે કોરોનાથી અને છેલ્લા 24 કલાકમાં 3800 લોકો મોતને ભેટ્યા છે। ત્યારે આવા સમયે ગુજરાતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને બેડ પણ મળતા નથી, વેન્ટિલેટર પણ મળતા નથી અને રેમડેસિવિરની પણ અછત વર્તાઈ રહી છે। ત્યારે આવા સમયે લુણાવાડામાં 13 જેટલા વેન્ટિલેટરો ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે સરકારની આ નીતિ જે છે તે નીતિ ધૂળ ખાતી જોવા મળી રહી છે, જેને લઈને લુણાવાડા અને મહીસાગર જિલ્લાના દર્દીઓને અમદાવાદ અને વડોદરા જવું પડે છે અને ત્યાં પણ જગ્યાઓ મળતી નથી, જેને લઈને લોકો સવાલ પૂછી રહ્યા છે કે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં 13 જેટલા વેન્ટિલેટરો છે તે કયા કારણોસર શરૂ કરવામાં આવ્યા નથી તે તપાસ થવી જોઈએ તેવી તેમના દ્વારા માંગ ઉઠવા પામી છે।